અને રડતા બાળકોને કલાકો સુધી સમજાવવાની મથામણ પણ કરવી પડી હતી માયુસ ચહેરે ના છૂટકે બાળકો વર્ગખંડમાં બેસેલા જોવા મળ્યા હતા તો બીજી તરફ વેકેશન બાદ ફરીથી શાળામાં આવતા કેટલાક ભૂલકાઓ હર્ષોલ્લાસ સાથે અન્ય મિત્રોને મળતા અને વેકેશનમાં મળેલી મજા શેર કરતા જોવા મળ્યા હતા ઉનાળુ વેકેશન બાદ સોમવારથી શહેરની એટલે કે આજથી માધ્યમિક અને જિલ્લાની પ્રાથમિક શાળાઓને ખાનગી નર્સરી અને કેજી સહિત માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ બાળકોના કિલ્લોથી જીવંત બની હતી મોટા બાળકો તો ઠીક પણ પ્રથમવાર નર્સરી અને કેજીમાં જતા ભૂલકાના અનેક રંગ પ્રથમ દિવસે જ જોવા મળ્યા હતા પ્રથમવાર શાળામાં આવતા ભૂલકા રુદન સાથે વાલીનો પીછો ન છોડતા કલાકો સુધી સમજાવવા પડ્યા હતા તો કેટલાક બાળકો છેવટે માયુસ ચહેરે વર્ગખંડમાં બેસી ગયા હતા શિક્ષિકાઓને પણ રડતા બાળકોને સાચવવા મથામણ કરવી પડી હતી તો બીજી તરફ વેકેશન બાદ ફરીથી શાળામાં આવેલા કેટલાક ભૂલકાઓ હર્ષોલ્લાસ સાથે અન્ય મિત્રોને મળતા અને વેકેશનમાં મળેલી મજા શેર કરતા પણ જોવા મળ્યા હતા પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી આચાર્ય દ્વારા સ્કૂલને લગતી સૂચનાઓ અપાઈ હતી આગામી ત્રેવીસથી પચીસ જૂન પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે એમએન પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય વસંત પટેલે જણાવ્યું હતું કે આજે બાળકોનો પ્રથમ દિવસ હોવાના કારણે અમે બાળકોનું કુમકુમ તિલક અને ફૂલોથી વધાવી સ્વાગત કર્યું હતું અને બાળકોના મનોરંજન માટે ટોપી પણ પહેરાવી હતી નવા વર્ષમાં કોઈ સંકટ ના આવે તે માટે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ છીએ એમએન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે ધોરણ નવ દસ અને બાર શરૂ થયા છે આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી વિદ્યાર્થીઓને સ્કૂલને લગતી જરૂરી સૂચનાઓ અપાઈ હતી અને પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા પણ પાંખી છે